મફત પેટ્રોલ મેળવવા માટે આ પ્રકારે ભીડ એકઠી થઈ છે. કોણે આ મફત પેટ્રોલ પુરાવી દીધું એ પણ નામ સાથે સાંભળ્યું. 200 નું પેટ્રોલ ને 500 રૂપિયા રેલીમાં જવાના. દેવાભાઈ માલમ સવારમાં આવી જવાનું. તમે માની નહીં શકો, પરંતુ હા, ચૂંટણીમાં આપણે એવું કહીએ છીએ કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે, નેતાઓ કંઈ કરતા નથી, પણ સાહેબ એવું નથી. જુઓ, ગુજરાતમાં રોડ શોમાં પબ્લિકને એકઠી કરવા માટે એક સ્કીમ આપવામાં આવી કે તમે રોડ શોમાં જોડાઓ અને તમને મળશે મફત પેટ્રોલ. રોડ શો પૂરો થયો એટલે લોકો પેટ્રોલ પંપે એકઠા થઈ ગયા અને પેટ્રોલ પુરાવવા માટે આ ભીડ છે. આ દ્રશ્ય છે કેશોદનું, જ્યાં મુખ્યમંત્રીના રોડ શો બાદ આ પ્રકારે ભીડ જોવા મળી હતી. આ બધું ખુલ્લેઆમ થયું અને છતાં હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. હવે બીજું દ્રશ્ય જુઓ અમરેલીનું, જ્યાં અરવિંદ કેજરીવાલની રેલી માટે લોકોને નાણાં વેચાયા હોવાની ફરિયાદ ઉઠી અને આ બાબતે ચૂંટણી પંચે ત્વરિત પગલાં લઈ અને આ કિસ્સામાં હવે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ચૂંટણી પંચે તટસ્થતાથી અને નિર્ભીકપણે જે પણ ખોટું કરે તેની સામે પગલાં ભરવા જોઈએ અને એ માટે જ એને સ્વાયત્તતા આપવામાં આવી છે, પરંતુ ટી એન સેશન જેવા ચૂંટણી કમિશનરનો અત્યારે યુગ નથી. અમરેલીના આ વિડીયોને જોઈને ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં તમે પણ નિહાળી શકો છો કે બહુ સ્પષ્ટપણે કશી જ ખબર પડતી નથી. હા, કદાચ જે આક્ષેપ થયા છે એ સાચા પણ હોઈ શકે છે, જે તપાસનો વિષય છે, પરંતુ જે ઘટના કેશોદમાં બની એમાં તો એક વ્યક્તિ નામ સાથે બોલે છે અને સાથોસાથ જે વાત છે એ પણ કહે છે, ત્યારે એમાં હજુ નથી તો કોઈ ફરિયાદ થઈ કે નથી ગુનો નોંધાયો. ગુજરાતમાં દરેક બેઠકો ઉપર આવી જ રીતે નાણાં અને કોઈને કોઈ રીતે મતદારોને આકર્ષવા માટે પ્રલોભનો અપાઈ રહ્યા છે. ચૂંટણી પંચ પાસે ઘણો મોટો સ્ટાફ છે, પરંતુ જો નૈતિકતા દર્શાવી અને એક એક કિસ્સામાં પગલાં ભરવામાં આવે તો આગામી ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ખોટું કરવાની હિંમત ના કરી શકે. ગુજરાતમાં જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી થવાની છે એવા સૌરાષ્ટ્રમાં હવે પ્રચારની આડે એકાદ સપ્તાહ જ બાકી છે, ત્યારે નેતાઓ દ્વારા અંદરખાને ભાત ભાતની ડીલ કરવામાં આવી રહી છે, જેમાં અનેક ગામડાઓમાં સરપંચોને અને ગામના કેટલાક આગેવાનોને લીડ મેળવવા માટે ટાર્ગેટ અપાયા છે. એવી જ રીતે ઇનામોની રકમ પણ જાહેર કરવામાં આવી છે. જો તમે તમારા ગામમાંથી લીડ મેળવી બતાવો તો તમને 25 લાખ, 30 લાખ, 35 લાખ જેવી રકમ આપવાની વાત પણ થાય છે. કેટલાક બાહુબલી ઉમેદવારો તો આ બધા વિસ્તારોના આગેવાનોને બોલાવી અને ખુલ્લે આમ કહી દે છે કે જો લીડ મળશે તો તમને આટલા રૂપિયા આપવામાં આવશે, અને ઘણી બધી વખત તો આ રકમ એડવાન્સમાં પણ આપી દેવામાં આવે છે. ચૂંટણી પછી કેટલાક આગેવાનો જે આવા નાણાં લઈ લે છે એ પછી પરત નાણાં આપતા નથી, પણ જ્યાં બાહુબલી ઉમેદવારો હોય એ કોલર પકડીને જો પોતાને લીડ ના મળી હોય તો આવા નાણાં પરત મેળવે છે. હવે આ દ્રશ્ય તમે જુઓ કે જે રીતે અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે તેમાં ઘણી બધી જગ્યાએથી દારૂનો જથ્થો પકડાય છે. જેમ કે આ જથ્થો જે છે એ દીવ નજીકની ચેકપોસ્ટ ઉપરથી પકડાયો હતો અને એ જથ્થા સાથે ભાવનગર જિલ્લાના એક રાજકીય અગ્રણીનું નામ પણ બહાર આવ્યું છે. કાળા નાણાંની હેરફેરને રોકવા માટે પોલીસ પબ્લિકના વાહનો ચેક કરી રહી છે, પરંતુ મોટા નેતાઓ જે બેનામી કાળા નાણાંનો વ્યવહાર કરે છે એ પકડાતું નથી, અને એ પકડે તો પોલીસ સાચી ગણાય. ગુજરાત પોલીસ જે અત્યારે રાતે નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવે છે એ પબ્લિકની ઘણી બધી સેફટી છે એવું આઈ થિંક હું વિચારું છું, અને એ કામ બદલ ગુજરાત પોલીસને હું બિરદાવું છું. સરસ, આઈ લાઈક ઇટ. ચૂંટણી પ્રચારમાં લોકોનું દિલ જીતવા નીકળતા નેતાઓ ક્યારેક લોકો માટે જ કેવી મુસીબત સર્જી દેતા હોય છે તેના નમૂના અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. મોટાભાગના નેતાઓ રોડ શો કરી રહ્યા છે, જેમાં આજે કેશોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો હતો, જેના કારણે રસ્તા બ્લોક કરાતા વેપારીઓ ખૂબ જ નારાજ થયા અને મુખ્યમંત્રી લોકોના દિલને સ્પર્શે પહેલાં જ વેપારીઓએ દુકાનો બંધ કરી દેવાની ચીમકી પણ આપી દીધી. ના વેપારી આગેવાનો આજે અત્યારે અમે અહીંયા ભેગા થયા છીએ. આજે બપોર પછી એવી વાત સંભળાય છે કે 3 વાગ્યા પછી મુખ્યમંત્રીનો રોડ શો છે માંગરો રોડ ઉપર, પણ ભાજપના નિષ્ઠાવાન કાર્યકરોએ અત્યારથી જ રોડ બે બાજુ બ્લોક કરી દીધો છે, આડસ રાખી દીધી છે. વેપાર ધંધા કે તમારે કંઈ કરવાના નથી, તમને એક દિવસની રજા.
તો શું આમાં અમારે શું કરવાનું? અમારે કાયમીને માટે આજ ભોગવવાનું છે. ભાજપના પ્રચાર હાટુથી વેપારીને મારી નાખી વેપારીના પેટ ઉપર પાટા મારવાની કોશિશ બંધ કરો. હજી ભાજપ વાળા સમજી જાય તો સારું છે. એક તો ખાધમાં છો, હાવ પતિજા હો, મારા ભગવાન એના કરતા હજી સમજો. આ આડસું ખોલાવી નાખે વહેલામાં વહેલી તકે. બાકી જે રોડ શો કરવા તમે પ્રચાર કરવા માટે મુખ્યમંત્રીને બોલાવો છો ને, એની એવડી અસર પડશે. અને બપોરે 12 વાગ્યા પછી ભાંગરો રોડ, બસ સ્ટેન્ડ રોડ બધું અમે બંધ રાખવાની અમારી તૈયારી છે. જો આ જ રીતે અમને બેહાડવા હોય તો અમે વેપાર કરવા બેઠા છીએ, નથી તમને કોઈને હેરાન કરતા. તમે તમારી રીતે કામ કરો, તમે પ્રચાર કરો, અમને કઈ નાંધો નથી. પણ વેપારીને શું કામ હેરાન કરો છો? વેપારીની દુકાન આગળથી બાઇકો લઈ લઈને ભરી દીધી અત્યારે. તો શું અમે અમે આ ગુનો કર્યો છે કે તમને અત્યારે મત દઈને અમે ચૂંટાઈ? એટલે વહેલી તકે સમજી જાય તો સારું છે. નેતાઓની સભાઓમાં ક્યાંક ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે, તો ક્યાંક આ ખાલી ખુરશીઓને ભરવા માટે વિદ્યાર્થીઓને બોલાવાઈ રહ્યા છે. મતદારોમાં વ્યાપક નિરાશા છે. ચૂંટણીનો માહોલ હજુ ગુજરાતમાં બનતો નથી અને મતદારોમાં ઉકળાટ છે. હું ફરિયાદીઓ 4 વાગ્યા સુધી મારું નિવેદન લેવડાયું. 4 વાગ્યા સુધી આરોપી નથી, હું ફરિયાદીઓ એમના રિલેશનમાં હતા. એટલે કોણ? જીલુભાઈ. ક્યાં જીલુભાઈ? કેપ્ટન સિરામિક વાળા. મેં તે ફરિયાદ કરી. તમને મળવા આવ્યા હતા. હું જામદીન મોટા પપ્પા સકી થાઉં છું. કેમ સમાધાન ની વાત થઈ હતી, કેવી રીતે સમાધાન કરવાનું હતું? મત લઈ જવાના, મત માંગવા આવ્યા અધિકાર અમે ના નથી પાડતા. આપણી સમાજ ના આગેવાન અમુક છે, દલા છે, બીજું કઈ નથી. એમની ખબર છે, બધી ખબર જ છે. આપણે આપણા સમાજ ના આગેવાન ને જોઈને આવી. હું તમને તમે હતા બરોબર ત્યારે. તો હું ફરિયાદ કરી, અમે બે ફરિયાદ કરી. સવારે 4 વાગ્યા સુધી મારું નિવેદન લેવામાં આવ્યું. શું કારણે?